વડોદરા પાલિકા હસ્તકના આજવાળ સરોવર કે જે સિત્તેર વર્ષ જૂની નલિકા છે અને જે વડોદરા શહેરમાં પાણી પહોંચાડે છે જે નલિકામાં ભંગાણ સર્જાયું છે જેના કારણે નિયત સમયે જે વડોદરા શહેરમાં પાણી મળે છે તે પાણી ન મળ નહીં મળે તેવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે જેમાં અનેક વિસ્તારોમાં સવાર અને સાંજે નિયત સમયે જે પાણી મળે છે અને જેટલા પ્રમાણમાં મળશે જેથી જે દબાણ કરતાં ઓછું પાણી મળશે તેવી સ્થિતિનું સર્જન આજરોજ થવા પામ્યું છે વડોદરા પાલિકા હસ્તકના આજવા સરોવર ખાતેથી પાણીને નિમેટા ખાતે આવેલા શુદ્ધિકરણ મથક સુધી પાઇપલાઇન મારફતે લઈ જવામાં આવે છે આ પરિવહન કરતી નલિકા સિત્તેર વર્ષ જૂની હોવાનો અંદાજ છે નવસો મિલીમીટર વ્યાસની નલિકામાં રવાલ ગામ પાસે ભંગાણ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનું મોકાણ સર્જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે પાણીની નલિકામાં ભંગાણને લઈને નિમિટા મથકમાં પાણીનો પુરવઠો ઓછો પહોંચ્યો છે જેને લઈને શહેરના પૂર્વ તથા દક્ષિણ વિસ્તારમાં પાણી નિયત સમય અને નિયત દબાણ કરતાં ઓછું મળશે પાણીની નલિકામાં ભંગાણની અસર શહેરના સયાજીપુરા પાણીગેટ નાલંદા બાપોદ ગાજરાવાડી કપુરાઈ પાણીની ટાંકી સોમા તલાવ મહાનગર મહેશનગર નંદધામ સંખેડા દશાલાડ બુસ્ટર ખાતેથી વિતરણ થનાર વિસ્તારોમાં પડશે આજે સવાર અને સાંજના સમયે તેની અસર વર્તાશે તેમ જાણવા મળી રહ્યું છે ભંગાણ સર્જાતા ધ્યાને આવતા પાલિકા તંત્ર દ્વારા તાબડતોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જલ્દીમાં જલ્દી કામ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે તેર માર્ચથી પાણીનું વિતરણ રાબેતા મુજબ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત વચ્ચે એક દિવસ માટે શહેરના અનેક વિસ્તારોમાં પાણીના વિતરણની વ્યવસ્થા ખોરવાશે વડોદરા પાસે આજવા સરોવર અને મહીસાગર નદી આમ પાણીના બે મુખ્ય સ્ત્રોત ઉપલબ્ધ છે જેમાંથી કોઈ એક સ્ત્રોતથી આવતા પાણી મામલે કોઈ અવ્યવસ્થા સર્જાય તો તેની મોટી અસર શહેરીજનો પર જોવા મળતી હોય છે